हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू फर्स्ट लेक्चर ऑफ मैथ्स ऑफ द 11th। पहला लेक्चर हमेशा दरेक बाळकोनी एक्सपेक्टेशन बहु हाई होय के सर हमने एवुं कंई आपी दे अने हमने आखो सब्जेक्ट आवडी जाय, पण हजी आखो वरस भणवानो छे आपणे। सो पहला लेक्चर मां एटलुं जरूर कहीश के कंई एवुं तमने आपीए के जेथी तमने बीजुं लेक्चर भणवानी इच्छा थाय, એમાં કઈક આપીએ તો ત્રીજાની ઈચ્છા થાય, બરાબર। પહેલું ચેપ્ટર છે આપણું ગણ, બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, ત્રીજું ચેપ્ટર છે ત્રિકોણમિતિ, અને ચોથું ચેપ્ટર છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, અથવા એને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પણ કહે છે, અને એનું અંગ્રેજી નામ છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન। ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શબ્દો છૂટા પાડીશું તો પણ સમજાઈ જશે। તો જનરલી બધા હંમેશા પહેલું ચેપ્ટર ચલાવે છે, ગણ સાવ રમકડા જેવું ચેપ્ટર। હું જ્યારે ચલાવીશ ને, મને ખાતરી છે પોણા ભાગનું ચેપ્ટર તમે જાતે કરશો, એટલું ઈઝી છે। ખાલી મારે હિન્ટ આપવાની છે। હા, મારો એક નિયમ છે કે હું જ્યારે કોઈ વસ્તુ ચાલુ કરું તો ટોપ ટુ બોટમ બધી વસ્તુ સમજાવી દઉં, એટલે કયા દાખલામાં ક્યાં કઈ વસ્તુની જરૂર છે એ તમને પહેલેથી જ ખબર હોય, અને માટે આવા બધા ચેપ્ટર છે લાઈક ગણ। હવે આ ચેપ્ટરની બી વાત કરું, પહેલા બે દાખલા જોશો ને તો તમારે આખા આખા દાખલા આમ આંખો મોટી રાખીને જોવા પડશે, ત્રીજા દાખલાથી તમે સળસળાટ દાખલા કરવા માંડશો। એક જ સ્વાધ્યાયનું ચેપ્ટર છે, એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે પછી તમે એમ કહેશો કે સાહેબ થોડોક બીજા દાખલા આપો ને અમે ઘરે હોમવર્કમાં કરીએ। પણ પહેલા બે દાખલા એનું ફોર્મેટ સમજવું પડશે, નાના દાખલા નથી, એટલે આખો દાખલો શરૂઆતથી લઈને અંત સુધી એને પ્રોપર સમજવો પડશે, બરાબર છે। હવે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત એક ચેપ્ટર છે, ગણિતી એટલે ગણિતમાં રહેલા વિધાનોની વાત છે, અનુમાન એટલે અનુમાન કરેલા હોય, અને સિદ્ધાંત એટલે કે એવો સિદ્ધાંત બનાવ્યો કે એ સિદ્ધાંતના આધારે એ વિધાન સત્ય છે કે અસત્ય નક્કી થાય। જેમ કે હું તમને એક વિધાન કહું કે જે સંખ્યાનો, બરાબર ધ્યાનથી સાંભળજો, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય, દેખાય સંખ્યા ભાઈ, સંખ્યા એક અંક, બે અંક, ત્રણ અંક, ચાર અંક, પાંચ અંક મેં નથી કીધું, તમારી ઈચ્છા થાય તેટલા અંકની સંખ્યા લઈ લો, પણ જે સંખ્યા એકમનો અંક 5 હોય એ તમામ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે। હવે આવું મેં એક વિધાન કર્યું, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એ બધી જ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે, તો તમે બી જાણો છો ઇટ ઇઝ કી ફોર ધ ડિવિઝિબલ નંબર બાય 5, 5 વડે વિભાજ્ય સંખ્યા માટેની એક ચાવી છે, આપણે જાણીએ છીએ। તો હવે અનુમાન કર્યું, આ અનુમાન ગણિતશાસ્ત્રી એને સિદ્ધાંત કે રાઇડર કે પ્રમેય ના બની શક્યા, એટલે વિધાન જ રહ્યું। હવે આ વિધાન સાચું છે કે ખોટું એ નક્કી કરવા માટે ગણિતશાસ્ત્રી સિદ્ધાંત બનાવ્યો, એ સિદ્ધાંતને નામ આપ્યું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, એનો જ આપણે અભ્યાસ કરવાનો છે। પણ એની પહેલા એક બીજી વાત કરું કે વરસાદની મોસમ છે, ભલે પડતો નથી, પણ અહીંયા જે દાખલો લખ્યો છે એની વાત કરું, તમે જોઈ શકો છો કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એન ઇન્ટુ એન પ્લસ 1 બાય 2 છે, આપણી રકમ છે, આ પરિણામ તમે જાણો છો, દસમમ ભણીને આવ્યા છો, સાબિત બે રીતે સાબિત કરી શકાય, એક ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી, બીજો એક ટોપિક છે તમારો સમાંતર શ્રેણી, એનાથી પણ આપણે સાબિત કરીશું। પણ આ વિધાન જ્યારે બન્યું નહોતું ત્યારની વાત કરું છું, મિસ્ટર ગાઉસ નામના ગણિતશાસ્ત્રી, જો કદાચ વેકેશનમાં ટાઈમ મળે, તમારું આ વેકેશન તો કદાચ બહુ વર્સ્ટ ગયું કહેવાય, કારણ કે વેકેશનમાં વેકેશનની પ્રવૃત્તિ ના થઈ અને કંઈક અલગ જ પ્રવૃત્તિ થઈ, પણ ચાન્સ મળે તો લાઇબ્રેરીમાં તમે જશો તો લાઇબ્રેરીમાં ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના અનુભવ એવી ચોપડી મળે છે, એ ચોપડી વાંચશો ને તો બી તમને એમ થશે કે આ લોકોએ કંઈક સંશોધન કર્યું છે, એમાં એમનો જીવ રેડી દીધો છે, કેટલાય કિસ્સા એવા છે, અત્યારે પહેલું લેક્ચર છે બધામાં નથી જતો, પણ મિસ્ટર ગાઉસની વાત કરું તો એ જ્યારે બાળક તરીકે ભણતા હતા ક્લાસમાં, પીટીનો લેક્ચર હતો ફિઝિકલ એજ્યુકેશન, બહાર મેદાનમાં રમવા જવાનું હતું, ધોધમાર વરસાદ પડતો હતો,
એટલે પીટી ટીચર એવું કીધું કે ભાઈ આપણે જઈ શકવાના નથી, સો બેસીને તમે તમારું કામ કરો. અને એ કોઈ ક્લાસના ક્લાસ ટીચર હશે તો એ એમનું કામ કરતા હતા, પણ હવે બાળકો તો બાળકો છે, બેસીને કામ કરો કે તો શું ક્લાસમાં શાંતિ થઈ જશે? રાઈટ, ઘોંઘાટ ચાલુ થઈ ગયો. એટલે સર ગુસ્સે થયા, ગુસ્સે થઈ અને બધાને કામ આપી દીધું કે ચલો ઝડપથી. એ વખતે કેલ્સી તો શબ્દ બી નતો, કેલ્સીની તો વાત જ ના કરશો, શબ્દ બી નતો કેલ્ક્યુલેટર, રાઈટ? એ વખતની હું વાત કરું છું. તો સાહેબે કીધું બધા 1 થી 100 સુધીના અંકોનો સરવાળો કરીને લાવ, 1 + 2 + 3. એટલે એમને ખબર પડી કે અડધો પોણો કલાક તો કામ ચાલશે, ત્યાં સુધી મારું કામ પતશે ને વર્ગમાં શાંતિ રહેશે. હવે એ એમનું કામ કરતા હતા ને એટલામાં લગભગ 3 થી 4 મિનિટમાં એક વિદ્યાર્થી એમની પાસે આવ્યો કે સર મારો જવાબ. એટલે સરને લાગ્યું કે આણે ગપાટો માર્યો છે. એનું મોઢું જોયા વગર ચોપડામાં જોઈને કીધું જવાબ ખોટો છે, કારણ કે એમને થયું કે આટલો ઝડપથી જવાબ આવે જ નહીં. એટલે એમણે ઇન્સ્ટન્ટ કહી દીધું કે જવાબ ખોટો છે. એટલે હવે પેલા વિદ્યાર્થીએ શું કીધું, તો સર સાચો જવાબ શું છે? એટલે સરના કામ ઊંચા થઈ ગયા. આમ જોયું સામે, હવે શું કેવું, સાચો જવાબ તો સરને ખબર નથી, એમણે ક્યારે આવો અખતરો કર્યો નતો અને મેસેજ આપી દીધો દાખલો વિદ્યાર્થીઓને. એટલે વિચારમાં પડી ગયા કે આનો જવાબ શું આપવો, હવે ગમે તેમ તો જવાબ આપવા નહીં એઝ અ ટીચર. તો એમણે કીધું કે તું આ જવાબ લાવ્યો કેવી રીતે? તો એણે આખી વસ્તુ સમજાવી કેવી રીતે જુઓ કે ભાઈ પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓ એણે લીધી, હવે આનો સરવાળો કર્યો તો 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15 15 સરવાળો આવ્યો. તો એણે શું કીધું કે ભાઈ જે છેલ્લો અંક હતો એ, એના પછીનો જે અંક આવે એ બંનેના ગુણાકારને એણે 2 વડે ભાગ્યો એટલે જવાબ 15 આવ્યો. પછી એણે બીજો એક ચકાસણી કરી, ત્રીજી કરી, એમ કરતા કરતા એને ખબર પડી ગઈ કે ભાઈ જો આ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જ્યાં સુધીનો કરવો હોય ને એમાં છેલ્લી સંખ્યા ગુણ્યા એના પછીની સંખ્યા ભાગ્યા 2 કરીએ ને તો જવાબ આવી જાય. તો એને 100 સુધીનો સરવાળો કરી દીધો કે 100 × 101 / 2, હવે 100 / 2 એટલે 50 × 101 કરીને જવાબ મૂકી દીધો 50 × 50. પછી એણે, પછી સર બી ખુશ થઈ ગયા કે લોજિક સાચું છે. અને વિદ્યાર્થીનું જ નામ મિસ્ટર ગાઉસ, જે ફ્યુચરમાં, એમના ફ્યુચરમાં, આપણું અત્યારે પાસ્ટ છે, એમના ફ્યુચરમાં એ ગણિતશાસ્ત્રી બન્યો, બરાબર? હવે એમણે આ પરિણામ વ્યાપક રીતે કર્યું કે ભાઈ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય તો સંખ્યા ગુણ્યા એના પછીની સંખ્યા ભાગ્યા 2, તો આપણા માટે આ દાખલો થઈ ગયો. એમના માટે તો રમતા રમતા પરિણામ બની ગયું, પણ હવે સાબિત તો કરવું પડે ને. સાબિતી તો મિસ્ટર ગાઉસ પાસે હતી નહીં, એટલે એ એમનું એમ રહ્યું. પછી જ્યારે ગણિતીય અનુમાનના સિદ્ધાંત નામનું ચેપ્ટર બન્યું ત્યારે એમાં આ વિધાન ચકાસણી કરતા માલુમ પડ્યું કે સત્ય છે અને એને ચોપડીમાં સ્થાન મળ્યું. તો અનુમાનોથી ભરેલું આખું આ ચેપ્ટર છે કે તમે કંઈક અનુમાન કરો પણ એની સાબિતી ના આપી શકતા હો, તો પછી એ સિદ્ધાંતનું પાલન કરે છે કે નહીં? એ જ સિદ્ધાંતની હું વાત કરું છું, નામ છે તેનું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, બરાબર? તો પહેલા આપણે સિદ્ધાંત જોઈએ શું કહેવા માંગે છે. હવે હું આને વિધાન કહી શકું, મિસ્ટર ગાઉસે આ વિધાન આપ્યું હતું, મિસ્ટર ગાઉસે આ વિધાન આપ્યું હતું. હવે એ જ, એટલે આપણે દાખલાની કોઈ પણ રકમને, આ ચેપ્ટરના દાખલાની રકમને વિધાન કહીશું. તો ધારો કે પીએન કોઈ વિધાન છે, અવધારણ છે, કોઈ વિધાન છે. પછી P1 સત્ય છે, એટલે એન ની જગ્યાએ શું ટીકાયું, 1. એની જગ્યાએ 1 ટીકાય, પછી ડાબા બરાબર જવા થાય છે કે કેમ ચકાસો, થયું તો P1 સત્ય છે તેમ કહેવાય. PK સત્ય છે, ઇમ્પ્લાઇઝ PK+1 સત્ય છે, ના સમજ પડે વિધાન. ઇમ્પ્લાઇઝ નો મતલબ થાય જો, તો જો x = 3 તો x² = 9, જો x = 3 તો x² = 9. હવે આ જ વસ્તુને હું આમ લખી શકું, x = 3 ઇમ્પ્લાઇઝ x² = 9, જો x = 3 તો x² = 9, એવું આનું અર્થઘટન થયું.
बराबर छे। सो इम्प्लाइज आ वस्तु आवशे 14मा चेप्टर मां, नाम छे तेनुं गणितीय तर्क, मैथमेटिकल रीजनिंग, लॉजिक पण कही शकाय, जेमां मैथमेटिक्स ना बधा ज संकेतो आवी जाय छे, पण मूक्युं छे छेक एंड मां, खरेखर पहेलुं चेप्टर होवुं जोईए, पण एंड मां मूक्युं छे, एनो आ संकेत छे। तो pk सत्य छे, इम्प्लाइज pk प्लस 1 सत्य छे, तो विधान n बिलोंग्स टू n माटे सत्य छे। सर छेल्ली बे लाइन मां बहु लाइट थई नहीं, तो आपणे लाइट भरी छे, स्विच आपणी पासे छे। आज વસ્તુને મારે દાખલામાં એપ્લાય કરવી હોય તો કેવી રીતે કરાય? તો દાખલા માટે આ વિધાન હું આવી રીતે જોઈશું। તમને કહી દઉં, આખા ગુજરાતમાં, ખાલી અમદાવાદ કે એકલા ચાંદખેડાની વાત નથી કરતો, આખા અમદાવાદ, આખા ગુજરાતમાં આ ચેપ્ટર પહેલા કોઈ નહીં ચલાવે। याद रखो, जो तुमने आ चैप्टर सहलू लगे तो पहलू ने बीजु चैप्टर तो रमकड़ा जेवू छे, रमी लेवानू। त्रीजु त्रिकोणमिति मोटू चैप्टर छे अने एटलू बधुं इम्पोर्टंट छे 12th माटे के लक्ष विकलन संकलन ए कलन शास्त्र ना टॉपिक छे अने एमां डगले ने पगले ए वस्तु आपणे काममां आवशे। 10मां ने 11मां ने मेथेमेटिक्स में जमीन आसमान नो फेर छे, 11 અને 12માં ને મેથેમેટિક્સમાં જમીન આસમાનનો ફેર છે। તમે એવું રિયલાઇઝ કરશો કે અમે કંઈક નવી દુનિયામાં આવી ગયા છે, પણ જો પ્રેક્ટિસ કરશો તો એનો આનંદ ભરપૂર મળશે। યાદ રાખજો, દાખલા માટે આપણે વિધાન કેવી રીતે કરું, તો ધારો કે pn કોઈ વિધાન છે, ધારો કે pn કોઈ વિધાન છે, वैल्यू पी वन सत्य छे तेम साबित करवानु। पी वन सत्य छे नु अर्थघटन गणितशास्त्रीओ अहींया एवुं कर्युं छे, पी वन सत्य छे तेम साबित करवानु। बेजो पी के सत्य छे तेम स्वीकारवानु, आपणे लई लेवानु जाते के धारो के सत्य छे। त्रीजो पी के प्लस वन सत्य छे तेम साबित करवानु, pk प्लस 1 सत्य छे तेम साबित करवा। जो आम थाय, जो आम थाय तो विधान pn ए n belongs to n माटे सत्य छे तेम कहेवाय। આટલી સ્ટોરી હજી મગજમાં જશે નહીં, એના માટે એક નાનું ઉદાહરણ આપું છું। જો પી વન સત્ય છે તેમ આપણે સાબિત કરવાનું, પછી પી કે સત્ય છે તો પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરવાનું, આ લઈ લેવાનું ને આ સાબિત કરવાનું। હવે માની લો કે મેં પી વન સત્ય છે એવું સાબિત કરી દીધું, હવે હું કે બરાબર વન લઈશ તો આ વિધાનમાં છું, પી વન સત્ય છે તો પી ટુ સત્ય છે, ભેજામાં જાય છે। पी वन सत्य छे तो पी टू सत्य छे, हवे के बराबर टू लेशु तो पी टू सत्य छे तो पी थ्री सत्य छे, के बराबर बे अंको, पछी के बराबर त्रण, पी थ्री सत्य छे तो पी फोर सत्य छे, एम करता करता तमे छेक एन बिलोंग्स टू एन माटे वात करी सको छो। तो एक नानी वात करू के एक बाबला ने भणवू गमे नहीं, एटले एनी मम्मी साइंस में भणेली, ગણિતીય અનુમાનનો સિદ્ધાંત એને ખબર, એટલે એને વિચાર કે બાબલાને હજી ગણિતીય અનુમાનના સિદ્ધાંતની ખબર નથી, તો લાવો આપણે એનો લાભ લઈએ। એટલે મમ્મીએ કીધું, જો બેટા તારે બહુ ચિંતા કરવાની નહીં, 30મી તારીખે છેલ્લી આખર તારીખે કીધું કે તારે દર મહિનાની પહેલી તારીખે વાંચો, અને પછી જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચવાનું, પછી તું નહીં વાંચે તો ચાલશે।
दर महिनानी पहली तारीखे वाँचवानुं, पछी जे दिवसे वाँचे एना पछी एना दिवसे वाँचवानुं, अने पछी नहीं वाँचे तो चालशे। बीजे दिवसे तो बाबलो खुश थईने तैयार थईने बेसी गयो के आपणे तो क्या आगळ बहु वाँचवानुं छे, मम्मीए कीधुं छे पहली तारीखे ने पछीना दिवसे, पछी तो नवरा छे ने। दिल दईने सवारथी लई रात सुधी एणे सारो एवो वर्क कर्यो, रात्रे सूई गयो એને ખબર હતી કે હજી આવતીકાલે મારે વાંચવાનું છે, બીજે દિવસે પણ વાંચવા બેસી ગયો, સૂઈ ગયો શાંતિથી, નક્કી કરીને કાલે શાંતિથી ઉઠીશું, હવે તો જલસા જલસા છેક આખર તારીખ સુધી। પણ બીજે દિવસે સવારે તો મમ્મીની બૂમ પડી, બેટા ઉઠો પઢાઈ કરની હૈ। બાબલો કે કેમ મમ્મી શું થયું, ચલો બેટા ભણવાનું છે। મમ્મી તે તો કીધું તું કે પહેલી તારીખે વાંચે અને પછી જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચે, તો કે હા મેં કીધું તું, તું બોલ્યો એ જ કીધું તું, જે દિવસે વાંચે એના પછીના દિવસે વાંચવાનું, કાલે તે વાંચ્યું તું કે તો આજે વાંચવું પડશે। બાબલાને લાગ્યું કે બસ હવે ચલો આજનો દિવસ વાંચી ના, પાછું વાંચ્યું, ચોથે દિવસે પાછી બૂમ પડી, ચલો બેટા ઉઠો ભણવાનું છે। બાબલાને લાગ્યું ફસાઈ ગયું, કારણ કે ત્યાં બીજું કશું જ નહીં પણ આપણો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કામ કરતો હતો। ખ્યાલ આવી ગયો, તો જો વિધાન P1 સત્ય થાય તો P2 સત્ય છે એવું આવે છે, P2 સત્ય છે તો P3 સત્ય છે, P3 સત્ય છે તો P4 સત્ય છે, આમ N બિલોંગ્સ ટુ N માટે સત્ય છે। આ ચેપ્ટરની મર્યાદા એ છે કે આખા ચેપ્ટરમાં આપણે N બિલોંગ્સ ટુ N માટે જ વાત કરવાની, ઝેડ ક્યુ આર એ બધાની ચર્ચા મને કરવાની નથી। પણ મારા માટે સૌથી મોટો પ્રશ્ન છે ગણ ક્યુ, ક્યુને આપણે સમમેય સંખ્યા ગણ કહીએ છીએ, રેશનલ નંબર સેટ કહીએ છીએ, ક્યુ માટે હું તમને ઘણા બધા પ્રશ્નો પૂછીશ, સો બી રેડી ફોર ઇટ। તમારી પાસે જેટલું કલેક્શન સમમેય સંખ્યા ગણનું થાય ને કરી રાખજો, મારા પ્રશ્નોના જવાબ આપજો અને પછી જોઈએ છે કે મજા આવે છે કે નહીં, રાઈટ। તો પહેલો દાખલો આપણે લઈએ, ચલો એક દાખલો લઈએ, ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે 1+2+3+n=n(n+1)/2। આને આપણે બે રીતે જોઈ શકીએ, પહેલી રીત, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n(n+1)/2 છે, પણ હું એ રીતે નહીં બોલું, હું એને આ રીતે બોલું છું, pn નું અર્થઘટન, ધ મીનિંગ ઓફ pn, પ્રથમ n પદોનો સરવાળો। જો પદોમાં પ્રાકૃતિક સંખ્યા દર વખતે હોય જરૂરી નથી, પ્રાકૃતિક સંખ્યા હોય પણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા હોય જરૂરી નથી, 1+3+5 પણ હોઈ શકે છે, 1+4+7 પણ હોઈ શકે છે, 1² + 2² + 3² પણ હોઈ શકે છે, હશે પ્રાકૃતિક સંખ્યાઓ પણ ક્રમમાં જ હોય જરૂરી નથી। તો હું pn નું અર્થઘટન આવું બનાવું છું, પ્રથમ n પદોનો સરવાળો n(n+1)/2 છે, ફરીથી યાદ રાખજો, તમે બી જોડે બોલો, બોલો pn નું અર્થઘટન, ધ મીનિંગ ઓફ pn, પ્રથમ n પદોનો સરવાળો n(n+1)/2 છે। તો ધારો કે હું pk કહું, એની જગ્યાએ k ટીકાવ તો શું લખવાનું, પ્રથમ k પદોનો સરવાળો, યસ ક્લિયર પોઈન્ટ, સમજી ગયા, ફરીથી પ્રથમ k પદોનો સરવાળો k(k+1)/2 છે। ભાઈ p5 કહો તો પ્રથમ 5 પદોનો સરવાળો 5(5+1)/2 છે, અગર હું p10 કહો તો પ્રથમ 10 પદોનો સરવાળો 10(10+1)/2 છે, એવું આપણે કહેવાનું છે, બરાબર છે। તો આખો દાખલો એનો ફોર્મેટ જુઓ, પહેલો દાખલો છે એટલે હું નહીં માનતો તમને આવડે છે, તમારે જોવાનું છે, બે ત્રણ દાખલા જોવાના છે પછી તમારે અંદર જમ્પ કરવાનું છે, ત્યાં સુધી યુ આર ઓનલી ધ વ્યુઅર્સ, તમારે માત્ર ને માત્ર જોવાનું છે બેસીને અને સમજવાનું છે। ચલો P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે n=1 લેતા, P1 સત્ય છે તેમ સાબિત કરવા માટે
n is equal to 1 લેતા હવે હું n is equal to 1 લઈશ તો p1 થશે p1 નો મીનિંગ શું થશે પ્રથમ એક પદોનો સરવાળો ભાઈ p5 એટલે પ્રથમ પાંચ પદોનો સરવાળો pk એટલે પ્રથમ k પદોનો સરવાળો p10 એટલે પ્રથમ 10 પદોનો સરવાળો ધેન ધ મીનિંગ ઓફ p1 વિલ બી પ્રથમ એક પદોનો સરવાળો સો LHS શું થશે ચેક કરો ભાઈ LHS પ્રથમ એક પદ સો 1 ઓન્લી હવે RHS ને બોલાવો RHS માં એની જગ્યા 1 લો 1 ઇન્ટુ 1 પ્લસ 1 બાય 2 ઇઝ ઓલસો 1 એનું મૂલ્ય પણ 1 થશે આમ LHS નું મૂલ્ય પણ 1 છે RHS નું મૂલ્ય પણ 1 છે સો ડાબા બરાબર જવાબ થાય છે ધેરફોર LHS ઇક્વલ ટુ RHS અને માટે P1 સત્ય છે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ P1 સત્ય છે પહેલું વિધાન આપણું પૂરું થયું હવે PK સત્ય છે તે આપણે સ્વીકારવાનું છે તો ધારો કે PK સત્ય છે બીજું વિધાન धारो कि P के सत्य छे जो P के सत्य छे तो मैं n जगह k टिकायो तो आखा विधान में ज्यां ज्यां n छे त्यां त्यां k टिकाओ सो द P के विल बी प्रथम k पदों नो सरवाळो इज इक्वल टू n जगह k k इनटू k प्लस 1 by 2 છે એ આપણે લઈ લેવાનું છે pk સત્ય છે તેમ સ્વીકારવાનું આપણે લઈ લીધું હવે મારે સાબિત કરવું છે pk + 1 સત્ય છે હવે pk + 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે હવે pk + 1 સત્ય છે તેમ साबित करवा माटे n is equal to k plus 1 लेता चलो p k plus 1 अबे बराबर ध्यान रखिए n ની જગ્યાએ શું લીધું k plus 1 એટલે આખી જવાબમાં પણ n ની જગ્યાએ k plus 1 વિધાનનું અર્થઘટન એવું થશે પ્રથમ k plus 1 પદોનો સરવાળો n ની જગ્યાએ k plus 1 હવે મારે k plus 1 પદોનો સરવાળો કરવો હોય તો બરાબર સમજો જો મારે 10 પદોનો સરવાળો કરવો હોય તો પહેલા 9 પદો તો આવે જ પછી 10મો પદ ઉમેરાય 20 પદોનો સરવાળો કરવો હોય તો પહેલા 19 પદો તો આવે જ પછી 20મો પદ ઉમેરાય મારે k plus 1 પદોનો સરવાળો કરવો છે તો પહેલા k પદો તો આવશે જ છેલ્લે k plus 1મો પદ આવશે તો k પદો આપણી પાસે હંમેશા ઉપર હશે દાખલામાં pk સત્ય છે લઈ લીધું છે ને सो पी के प्लस वन आउट है सब वन प्लस टू प्लस थ्री प्लस के हमें के प्लस वन मुपद के प्लस वन मुपद तो एना मार्ट है याद रख जो एन टर्म इस लीडर जे एन मुपद असे ने एन लीडर के बाय जो एन मा पद मा एन बराबर वन ले सो न तो ये पहलू पद आ गए एन बराबर टू ले सो न तो ये बीजू पद आ गए n बराबर 3 લેશો તો એ ત્રીજું પદ આપે n બરાબર k લેશો તો એ kમું પદ આપે અને n બરાબર k + 1 લેશો તો k + 1 મું પદ ચલ મે n ના સ્થાને k + 1 લીધું તો મને અહીંયા k + 1 મું પદ મળશે તો આને કહીશું પ્રથમ k + 1 પદોનો સરવાળો ઇક્વલ ટુ જમણી બાજુમાં બી k + 1 લો સો k + 1 અને k + 1 + 1 થશે જુઓ સો વિલ બી k + 2 अपॉन टू आ सत्य छे तेम साबित करवा माटे आना बराबर आ साबित करवू पड़े तो हवे आपणी गाडी चालू थशे LHS थी हवे LHS आ LHS छे 1 प्लस 2 प्लस 3 प्लस k आनो जवाब आपणे आला pk સત્ય છે આપણે લઈ લીધું છે p1 સત્ય છે સાબિત કર્યું છે હવે pk એવું કહે છે કે પ્રથમ k પદોનો સરવાળો આટલો છે જેનો તમે ઉપયોગ કરી શકો તો જ pk + 1 સત્ય છે એમ સાબિત થશે p1 તો p2 p2 તો p3 p3 તો p4 એ રીતે તો હું પહેલા k પદોનો સરવાળો આ ટકાવું છું જોતા રહેજો 1 પરથી k
इंटू के प्लस वन बाय टू प्लस અહીં સુધીનો સરવાળો આટી ગયો p કે સત્ય છે અને આ k પ્લસ 1 નું પદ કારણમાં શું લખીશું કારણ p k સત્ય છે કારણ p k સત્ય છે હવે 2 લસા લઈનો સો k ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 1 અપોન 2 જોઈ શકો છો અંશમાંથી k પ્લસ 1 કોમન નીકળે છે સો k પ્લસ 1 બચેગા ક્યાં k પ્લસ 1 નીકળ ગયા k પ્લસ 2 બચા વહી તો લાના થા વહી તો લાના થા આ જોયું જો લો એને આપણે શું નામ આપ્યું છે ઇક્વલ ટુ RHS LHS ઉતારી RHS લાયા એનો મતલબ શું થયો કે ભાઈ pk પ્લસ ધેરફોર pk પ્લસ 1 સત્ય છે એનો મતલબ એવો થયો કે આપણે સાબિત કરી દીધું આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 સત્ય છે અને માટે વિધા n belongs to n માટે સત્ય છે માટે વિધાન n belongs to n માટે સત્ય છે સો આ એનો ફોર્મેટ થઈ ગયો હવે આજે તમને બહુ વધારે ન પીરસતા મેં એક ફોર્મેટ આપ એક સિદ્ધાંત આપ્યો અને એક દાખલાનું ફોર્મેટ આપ્યું પછીના લેક્ચરથી તમને વધારે દાખલા બી આપીશ હું વધારે દાખલા કરીશ ઇવન હોમવર્કમાં બી આપીશ અને તમારે સ્વપ્રયત્ન કરવાના છે એન્ડ ટ્રસ્ટ મી તમને બહુ મજા આવશે કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે સો બધાને પહેલા લેક્ચરમાં ફરીથી ઓલ ધ બેસ્ટ વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારું 11 12 સાયન્સ બહુ સારું ચાલે એવી તમને બધાને શુભકામનાઓ ઓકે સે યુ બાય બાય